નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ, સરસ મજાની સરકારની યોજના આવી છે, મફત પ્લોટ યોજના. 100 ચોરસવારનો પ્લોટ છે સરકાર તરફથી આપવામાં આવે છે અને સરસ મજાનો નવો પરિપત્રનો બહાર પડી ગયો છે, મફતની અંદર સરકાર તરફથી મળે છે. વિગતવાર માહિતી મેળવીએ, આખા પરિપત્રની અંદર ડિટેલ સાથે સમજીએ, તો ખાસ આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલા હોય તો ખાસ એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા તમામ ગ્રુપની અંદર પણ શેર કરવા નમ્ર વિનંતી. આ વિડીયોની અંદર વાત કરીએ, સરકાર તરફથી જે ઓફિશિયલી પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે મફત પ્લોટ યોજનાનો, તારીખ 30/7/2022 છે આ ઓફિશિયલી પરિપત્ર. પત્ર છે વિકાસ કમિશનર કચેરી ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર તરફથી. હવે વાત કરીએ ડિટેલની અંદર, આ પરિપત્રની અંદર ગ્રામ્ય વિસ્તારના જે ઘર વિહોણા કુટુંબને મકાન બાંધવા માટે રહેણાંકની અંદર મફત પ્લોટ આપવાની યોજનાનો છે ફોર્મ નિયત કરવા બાબતનો છે, ઓફિશિયલી પરિપત્ર છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક પર તમે જોઈ શકો છો, ઓફિશિયલી પરિપત્ર છે. આ મિત્રો, જે લોકોને મકાન બાંધવું હોય એના માટે રહેણાંકનો પ્લોટ આપવા બાબતે છે, 100 ચોરસવારનો પ્લોટ છે એ સરકાર તરફથી આપવામાં આવે છે. ડિટેલ સાથે વિગતવાર વાત કરીએ અને ખાસ આ વિડીયો છે તમારા બીજા મિત્રો સુધી શેર કરજો, જે લોકોને જરૂર હોય એના સુધી અવશ્ય પહોંચાડજો. પંચાયત વિભાગના સંદર્ભ દર્શિત જે ઠરાવ ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણ વિહોણા કુટુંબ હોય એના મકાન બાંધવા માટે રહેણાંકની અંદર મફત પ્લોટ આપવાની યોજના માટે છે વિવિધ જોગવાઈઓ તથા શરતો નિયત કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત જે પ્લોટની ફાળવણી ચોકસાઈપૂર્વક અને પારદર્શક રીતે થાય તેમજ ગ્રામ્ય કક્ષાએ અરજદારને ફોર્મ ભરવામાં સરળતા રહે બરાબર, તે માટે મફત પ્લોટ મેળવવાનું જે અરજી ફોર્મ છે નિયત કરવામાં આવે તેવી આવશ્યકતા જણાવતું હતું. આ ફોર્મ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આ સાથે સામેલ નિયત થયેલી જે તમામ ફોર્મ છે એનો ઉપયોગ તમામ તાલુકા દ્વારા થાય તે મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી છે. એટલે આ યોજના છે તમામ તાલુકા સાથે છે એ સંલગ્ન રહેશે. અને મિત્રો, તમે જોઈ શકો છો ઓફિશિયલી વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આ પરિપત્ર બહાર પડેલો છે અને ફોર્મ છે મિત્રો, વાત કરીએ જે મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ છે એમાં અહીંયા તમારે નામ લખવાનું રહેશે, તમારું જે ગામ છે તે, તાલુકો છે અને જિલ્લો પ્રતિ જે અહીંયા ખાસ આ સરનામું છે જોઈ લેજો. અહીંયા તમારે તારીખ અહીંયા છે મિત્રો, જે પ્રતિ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી જે તમારી જે આવતી હોય તાલુકાની કચેરી બરાબર, ત્યાંથી તમારે અહીંયા તમારે એનું નામ લખવાનું છે, જિલ્લો તમારો. અને અહીંયા ખાસ તમારે શું વિષય છે રહેણાંકનો જે મફત પ્લોટ મંજૂર કરવા બાબત સવિનય ઉપરોક્ત વિશેષ સાથે જણાવવાનું મિત્રો, કે અહીંયા તમારું જે ગામ હોય ને એનું નામ લખી નાખવાનું રહેશે. હું મારા નામે ગામની અંદર છે મકાન કે પ્લોટ આવેલો નથી બરાબર, વારસાઈમાં હક પણ મકાન પ્લોટ આવેલો નથી. અહીંયા તમારે એક બાહેંધરી આપવાની છે ભાઈ, કે તમારા ગામની અંદર તમારો કોઈ પ્લોટ નથી બરાબર, તમારે કોઈ મકાન નથી, એની તમારે સહમતિ અને બાહેંધરી છે આપવાની રહેશે. ને અહીંયા હું ખોટું બોલી બરાબર તો મારી આગળ તમને ખબર પડશે બરાબર, તો એ રદ પણ થઈ જશે અને એ તમારે સાઇન કરવાની રહેશે મિત્રો. હવે આની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ, તો કે અરજીનું ફોર્મ આ એક, ત્યારબાદ રેશન કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ અને આધાર કાર્ડની નકલ, SC CC નામની જે વિગત છે એ આપવાની રહેશે, અને ખેતીની જમીનનો દાખલો, જમીન નથી તેની વિગત પણ આપવાની રહેશે, અને પ્લોટ મકાનની વિગત દર્શાવતો દાખલો છે તમારે આપવાનો રહેશે. એટલા તમારા ડોક્યુમેન્ટ છે આની સાથે જોડવાના રહેશે. મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવું આગળના વિડીયોની અંદર જણાવીશ, પણ વિશેષ આ તમે જોઈ શકો છો ઓફિશિયલી પરિપત્ર છે મફત પ્લોટ યોજનાનો, આ તમે જોઈ શકો છો. વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો.